ઓલપાડ લવાછા ગામમાં રહેતા એક યુવકે ત્યાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમ લગ્ન કરતા તેના પરિવારજનોને ન ગમ્યું હતું. પરિણામે લગ્ન તોડાવવા માટે યુવતીના પરિવારજનોએ અનેક પ્રયાસો કર્યા હતા. એક દિવસ પહેલા દાંડી રોડ સાકેત આશ્રમ પાસેથી યુવતી પોતાના પતિ સાથે અને પોતાની સાસુ સાથે બાઇક પર પસાર થઈ રહી હતી ત્યારે તેના મામા મામી કાકા કાકી સહિત 7 જણાએ તેઓને આંતરી લીધા હતા. ત્યારબાદ મારામારી કરી રૂપિયા 30,000ની સોનાની ચેઇન લૂંટી અપહરણ કર્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જો કે પોલીસે 4ની ધરપકડ કરી છે. ઓલપાડ લવાછા ગામ સ્થિત નરસિંહ ફળિયામાં પંકજભાઈ, મચ્છુભાઈ અને તેમનો પરિવાર રહે છે. પંકજભાઈના પુત્ર નીતિને આ જ ગામમાં રહેતી તેજલ પટેલ સાથે એમણે લગ્ન કર્યા હતા, જેને કારણે તેજલના મા બાપ, મામા અને કુટુંબીજનોને આ લગ્ન મંજૂર ન હતા. જેની અદાવત રાખી એમને લગ્ન તોડવા માટે તેજલના મામા યોગેશભાઈ જીવણભાઈ પટેલ, તેમની પત્ની કલ્પનાબેન પટેલ, કાકા સોમાભાઈ કિશનભાઈ પટેલ, તેમની બહેન રેખાબેન હેમંતભાઈ પટેલ, ભાણેજ જિગ્નેશ હેમંતભાઈ પટેલ, મયુર મનોજ પટેલ અને સંજય ગુણવંત પટેલોએ એકસમ થઈ એમના લગ્ન તોડાવવા માટે કાવતરું કર્યું હતું. તારીખ 19 જાન્યુઆરીના રોજ નીતિન પોતાની પત્ની તેજલ અને માતા મધુબેન સાથે બાઇક પર નીકળ્યો હતો અને જહાંગીરપુરા દાંડી રોડ સાંકેત આશ્રમ નજીક રહેતા તેમની માતા મધુબેનની આંખમાં મરચાની ભૂકી નાખી વાર પકડી રોડ પર ઘસડીને મારી હતી. મધુબેનના ગળામાંથી બે તોલાની સોનાની ચેઇન અને કાનની બુટી મળીને કુલ 30,000 રૂપિયાની લૂંટ કરી હતી. આટલું ઓછું હોય ત્યાં તો નીતિન અને તેની પત્ની તેજલનું અપહરણ કરીને લઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે મધુબેને જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન આરોપીએ બંને જણાને છોડી મૂક્યા હતા. પોલીસે તેજલના મામા યોગેશ પટેલ, તેની પત્ની કલ્પનાબેન, રેખાબેન પટેલ અને સંજય પટેલને ઝડપી પાડ્યા હતા અને અન્ય 3 આરોપીઓને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. કેમેરામેન મુશિંગ શેખ સાથે રાજેન્દ્ર બાગુ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત.